कर्म चेतन बंध कारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। ओम नमः देव्याः ओम नमः देव्याः ओम नमः देव्याः नमो अरहंताय नमो सिद्धाणं नमो आर्यर्याणं नमो अज्जायाणं नमो लोये सवसावनम् संतप्त मानस शांत हो जिनके गुणों के गान में वे वर्धमान महान जिन विचरे हमारे ध्यान कुछ गुरुदेव श्री ना समय सार ग्रंथ पर ना सड़ंग प्रवचन सड़ंग स्वाध्याय ना क्रम सप्त भयो संबंधी नो विषय चाले छे। चलो बेन तमे लोको अहींया काले सांभळ्यु सवार नो स्वाध्याय ઉપદ ભાઈ હતા મેં જોયું ખ્યાલ હતો મને હા બંને બંને હતા पूज्य गुरुदेव श्री ना जीवन चरित्र साथे सांकळी ने आपणे आ भयो संबंधीनी चर्चा गईकाले करी हती। पूज्य गुरुदेव श्री ने आ लोक संबंधी भय परलोक संबंधी भय के मरण भय वेदना भय कोई पण जातनी भय गुरुदेवश्रीना परिणामों के परिणति शैलाबेन शू टेव फेर परिणामों नहीं क्षणिक परिणामों नहीं अंदर ना अभिप्राय ना स्तरे परिणति में क्यारे नहीं ख्याल में एटले आ वात अपने काले माटे पण करी हती। शास्त्र मां मार्ग छे मार्ग नो मर्म तो ज्ञानियों ना हृदय मां छे। भाई प्रकाश भाई शुं कीधुं आ लखी राखो बहु काम नी वस्तु छे। शास्त्र मां मार्ग छे मार्ग मार्ग कयो छे पण मार्ग नो मर्म तो ज्ञानियों ना हृदय मां छे। चलो आपणे आ सात भयो नी ज वात करीए तो सात भयो अंगे विषय नु वर्णन एनी व्याख्या एनी मीमांसा एना अंगे शब्द जाल एना अंगे विश्लेषण पाना भरी भरी ने काले में कीधु तो बधु सत्तरमी वार ना जुओ अठारमी वार ना जुओ पंदरमी वार ना प्रवचनो समयसार वैभव के आ समयसार सिद्धि दरेक मां तमने समझो पचास सौ पाना तो मळी ज रहेशे। साते सात भयो संबंधी नो विश्लेषण तो छ वखत ना गुरुदेव श्री ना प्रवचनो अपनी पासे छे तेरमी वार अने पछी पंदरमी वार थी ओगणीसमी वार से पंदर सोल सत्तर अठार ओगणीस पांच अने तेरमी वार छ वखत ना प्रवचनो छे तो दरेक मां पचास पाना पण गणो ने तो त्रणसो पाना तो एम नेम थई गया शू समझाणो तो त्रणसो पाना नो एटले आखी चोपड़ी थई गई साहेब सात भयो संबंधी ने आखी चोपड़ी थई।
હવે બીજી વાત આપણે વાત કરીએ, ચલો આપણે 300 નહીં, 300 ની જગ્યાએ હજી 200 વધારો, 500 પાના. તો 500 પાનાનું તો વર્ણન એમાં ભયો સંબંધીનું વર્ણન છે, પણ એ નિર્ભયતા સંબંધી જે પરિણતિ છે એ ગુરુદેવ શ્રીના હૈયા વગે છે, એને કોણ સ્પર્શે? પ્રવચનો સાંભળી લેશો. હા શું સાહેબ, મરણ ભય સંબંધી આજે આખો ટાર્ગેટ એ જ હતું ને. એટલે શું મોદી સાહેબે શું કર્યું હતું, આતંકવાદીઓના ગઢમાં શું કહેવાય, એટલે સ્ટ્રાઈક, સ્ટ્રાઈક કઈક નામ છે ને. નહીં નહીં, અરે અહીંથી બધા વહેલી સવારે પ્લેન ગયા અને ત્યાં આતંકવાદીઓનો ગઢ ને ખતમ કરીને આવ્યા 8-10 સેકન્ડમાં જ. કઈક નામ છે, શબ્દ યાદ નથી આવતો, કઈક સ્ટ્રાઈક શબ્દ છે, શું છે શું કહેવાય એવો કઈક શબ્દ છે, બહુ સરસ. હા દીપાબેન યાદ આવે છે તમને? હું એમ કહેવા માંગુ છું, આ સાત ભયો સંબંધી 500 પાના આપણે વાંચી જઈએ. હું તમને હમણાં 2-3 કન્સેપ્ટ મારા મગજમાં આવે છે. એક તો સૌથી પહેલી વાત, તમને ભય સંબંધી રાજવાર્તિક, હા સર્જિકલ સ્ટ્રાઇક, હા જો વકીલ સાહેબ ને યાદ આવ્યો, જગદીશભાઈ લખી મોકલ્યા, સર્જિકલ સ્ટ્રાઇક, હા સર્જિકલ સ્ટ્રાઇક. આ સાત ભયો સંબંધી છેલ્લા 7 દિવસ તો આપણે સાંભળીએ છીએ. તો ગુરુદેવ શ્રી તો આ 7 ભયો સંબંધી સર્જિકલ સ્ટ્રાઇક નું અભિયાન ચલાવ્યું છે. તો આમાંથી એક તો આતંકવાદી મરી જવો જોઈએ ને, આતંકવાદી એટલે ઓલા નહીં. મહાવીરાષ્ટક સ્તોત્રમાં પંડિત ભાગચંદજી એ મહામોહાતંક ત્રિભુવન જય કામ સુભટ, મહામોહ આતંક એવો શબ્દ નો પ્રયોગ કર્યો છે. મહામોહ રૂપી આતંક, ગઈકાલે બેન શેલાબેન સમયસાર સારના સ્વાધ્યાયમાં ગઈકાલે વંદ અધિકારમાં 268-69-70 આ ગાથાઓમાં એના પહેલાના કળશમાં 171 નંબરના કળશમાં અધ્યવસાન નિરર્થક છે, કેમ કે પોતાનું અર્થ ક્રિયાકારિત્વ તેઓ સિદ્ધ કરી નથી શકતો. બહુ લાંબી વાત છે. હું બીજાને જીવાડું કે બીજાને જીવાડી શકું, મારા જીવાડવાથી કોઈ જીવવાના છે? હું એને મારી નાખું તો મારા મારવાથી મરવાનો છે? ઈ મને જીવાડશે, અરે ઈ મને હાચવશે, એમાં કઈ દાળ નથી. કોણ કોને હાચવે? હા કોણ કોને હાચવે, કોણ કોને જીવાડે? રાત્રે આપણે વાત કરી હતી, કોણ કોને સુખી કરે, કોણ કોને દુખી કરે? આ મોહના ચાળા છે, કેવળ અમે બહુ હાચવીએ છીએ. સાહેબ અમે તમને કેટલું હાચવે, કોઈ ખાક કોઈને નથી હાચવતા, પરમાણુ પરમાણુને હાચવે છે. કોણ હાચવે, કોને હાચવે? હા ખ્યાલમાં આવ્યું, બહુ માર્મિક વાત છે સાહેબ. તમને મેં ગઈકાલે છડાળાના ક્લાસમાં મેં આ બધી વાત કરી છે, સાંભળ્યું છે? હા બીજી ડાળો, કોણ કોને હાચવે? હું એક વાક્ય બોલું છું, સાંભળજો અત્યારે બેન. અધ્યવસાન અનર્થક નિરર્થક છે, નિરર્થક છે એટલે એના એંગલથી કોઈ પ્રયોજનની સિદ્ધિ કરવામાં સમર્થ નથી, નિષ્ફળ જ છે. એક વાત. બીજી વાત, એને માટે નિરર્થક છે, પણ જે જીવ અધ્યવસાન ભાવો સેવે છે ને એને માટે નિયમથી અનર્થકારી છે. શું કીધું? અનર્થકારી. બોલો ફરી એક વાર બોલો મીનાબેન. અનર્થકારી છે, એ પોતાના કાર્ય સિદ્ધ કરવા માટે નિરર્થક છે, પણ જે જીવ હું બીજાને જીવાડું, બીજાને મારું, બીજાને સુખી કરું, જે જે અધ્યવસાયના ભાવો જીવ સેવે છે, જે સેવનારો જીવ છે, એ નિયમથી એને માટે અનર્થકારી છે.
પોઈન્ટ સમજાણો સાહેબ. એટલે ગુરુદેવશ્રી નતા કહેતા શુભ ભાવ નિરર્થક છે, નહીં નિરર્થક ક્યાં છે, રખડવા માટે સાર્થક છે એમ. બહુ સરસ પ્રકરણ છે. એટલે મેં બીજી ઢાળને આખી બંધ અધિકારમાં ઢાળીને વાત કરી છે ગઈકાલે, છેલ્લા બેન. બીજી ઢાળ એટલે બંધ અધિકાર, પહેલી ઢાળ એટલે કાર્તિકીય અનુપ્રેક્ષામાંની સંસાર અનુપ્રેક્ષા, ત્રીજી ઢાળ એટલે સંવર અધિકાર નિર્જરા અધિકાર. આ મેં કીધું નતું કાલે, આ વાત મેં કરી નતું. ત્રીજી ઢાળ એટલે સંવર અધિકાર નિર્જરા અધિકાર, ભેદ જ્ઞાન નો અધિકાર છે ને ત્રીજી ઢાળ તો. ત્રીજી અને ચોથી બંને ઢાળ, જો કે પાંચમી ઢાળ પણ, કેમ કે પાંચમી ઢાળમાં 12 ભાવનાઓ છે. તો સંવર અધિકારમાં ભેદ જ્ઞાન ની ભાવના છે, સંવર નિર્જરા અધિકારમાં પણ ભેદ જ્ઞાન ની ભાવના જ છે. બરોબર સમજાય છે? શું વડીલ ચંદનબેન સમજાય છે? ત્રીજી ઢાળ એટલે સંવર અધિકાર નિર્જરા અધિકાર, બંને અધિકારો ત્રીજી ઢાળમાં આવી ગઈ. ચોથી ઢાળ, ત્રીજી અને ચોથી ઢાળમાં સંવર અને નિર્જરા અધિકાર, અને છઠી ઢાળમાં આખો મોક્ષ અને સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકાર, અરે પ્રવચન સાર નો આખો ચરણાનિયોગ સૂચક ચુલિકા અધિકાર છઠી ઢાળમાં. ખ્યાલમાં આવે છે બધાને? આ બાપુજીની કથા નથી, આ લખી રાખો, બહુ કામની વસ્તુ છે, ભૂલી જ જવાના. પાકું બોલો તો હવે કોણ બોલશે? પંડિતજી તમે બીજી વાર નહીં, અહીંયા નવરા નથી, અરે બીજી ઘણી બધી વાત કરવી છે. ભય સંબંધીની બહુ ઊંડી વાત, કોઈ દી સાંભળ્યું ન હોય એવી અલૌકિક વાત અત્યારે મારે કરવી છે. ભૂપતભાઈ બહુ અલૌકિક ચર્ચા છે. તો આજે મરણ ભય સંબંધી ગુરુદેવશ્રી જે વાગોળ્યા, આજે 20-25 મિનિટ નો આજનો સ્વાધ્યાય માખણ નો બાપ હતો. માખણ ક્યાંય નહીં, માખણ તો જડ છે. શું દર્શન અને જ્ઞાન જીવત્વની વાત ગુરુદેવશ્રી કરી, મને તો એ જ નવાઈ લાગતી હતી. ધન્ય છે આ પુરુષ. પ્રકરણ ચાલે છે મરણ ભયનો અને ગુરુદેવ વાગોળે છે જીવનને. કયા જીવન? લૌકિક ની વાત નહીં, જીવત્વને વાગોળે છે. અને 20-25 મિનિટ સુધી આજે રમઝટ બોલાવી. બીજી ગાથા, જીવ જીવત્વથી જીવે, દર્શન જ્ઞાન થી જીવે, ત્યાંથી વાત લઈને ખબર એ વાત જઈને ક્યાં ભળી? અલિંગ ગ્રહણ નો 20મો બોલ. વેદન છે ને તો જ આત્મા છે, બાકી આત્મા છે એ તો ત્રિકાળ છે એમ બોલ્યા. કેટલી વખત બોલ્યા? એ તો દ્રષ્ટિના વિષયમાં ગયું. જો એ તો દ્રષ્ટિના વિષયમાં ગયું. અહીંયા કેવળ દ્રષ્ટિ અને દ્રષ્ટિના વિષયની વાત નથી, અહીંયા તો અનુભવની વાત છે. ભોગવટામાં કેટલો, પરિણમનમાં આવ્યો, ભોગવટામાં આવ્યો તો આત્મા, નહીં તો અનાત્મા. ચંદનબેન જીવનમાં ક્યારે આવી વાત ન સાંભળ્યું? મરણ ભયના પ્રકરણ સાથે, મરણ ભયના પ્રકરણ સાથે અલિંગ ગ્રહણના 20મા બોલની સંધિ. શું કીધું સાહેબ? કોણ સમજાવે? કોણ આ કથા કરે? કરોડો રૂપિયા આપો તોય નહીં મળે. કરોડો શું, કરોડો ચક્રવર્તીની સંપદા આપો તોય નહીં મળે. હા, મરણની વાત આવે, રાજા રાણા છત્રપતિ હાથીન કે અસવાર મરના સબકો, મરવાની જ વાતો આપણે કરીએ છીએ, જીવવાની વાત તો કર. ગુરુદેવશ્રી યાદ કર્યું ને, લોકો કહે કે જીવો અને જીવાડો, અરે અહીંયા જીવે અને જીવાડે કોણ? શું કીધું?
અહીંયા તો જીવે જીવે જીવાડે કોણ, અહીંયા તો આવો છે માર્ગ. માર્ગ વસ્તુ સ્વરૂપ એવો છે, પણ હાલે છે દુનિયા આખી. ઓહો હો કેટલી કરુણા સાહેબ, મને બતાવો. આહા ગુરુદેવશ્રી ને બહુ કરુણા. એના અંતરાત્મા ને પૂછો, બોલો શૈલાબેન. ગુરુદેવશ્રી ના અંતરાત્મા ને પૂછો, 93-94 નંબર ની ગાથા ઉછળતી દેખાશે પ્રવચન સાર ની. હું બીજા પ્રત્યે કરુણાના ભાવ કરું, દયાના ભાવ કરું, ઈ મોહનો ચિહ્ન છે. ગુરુદેવ ના અંતરંગ માંથી એવા પડઘા પડશે. પણ એમાં હા સમજાવવાના ભાવ, કોઈને કઈ કહેવાના ભાવ. આપણા લાલચંદભાઈ ના પિતાજી નું નામ અમરચંદજી હતું ને, મને શોભનાબેને, બ્રહ્મચારી શોભનાબેને એક પ્રસંગ સંભળાયો હતો. મને બહુ આમ ટંકોત કિરણ જેવું થયું છે. કદાચ સોનગઢ તમે લોકો જતા હો, હા અથવા હા, એ તો સોનગઢ જ રહે છે ને અત્યારે. તો તમે લોકો ક્યારે સોનગઢ જાઓ, એક ભવિજી તો મને સોનગઢ થી દેખાય છે અહીંયા જોડાયેલા. સ્વરૂપ ગુપ્ત છે, એની સાથે વાત કરજો. એને મને વાત કરી હતી શોભનાબેન, બહુ પહેલાની વાત છે. અમરચંદજી તો એટલે બાપુજી જ કહીએ ને આપણે, તો નામથી શું બોલીએ. હા હા હા, શું કીધું? ગુરુદેવ ઓકે, હા 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 હા, બરાબર. હા ચેતનભાઈ એમને મોટા બાપુજી, સ્વાભાવિક છે, પિતા તુલ્ય જ હતા ને લાલચંદભાઈ, તો મોટા બાપુજી એમ કહેતા. હું ગુરુદેવશ્રી કરતા પણ ઉંમરમાં બહુ મોટા હતા એ, સાંભળજો. બહુ આમ રૂવાટા ઉભા કરે અને ફફડી ઉઠીએ એવી વાત છે. સાહેબ સાંભળવા જેવી વાત છે. ગુરુદેવને બહુ રહેતું, ભવિજીઓ આવ્યા છે, હિન્દી પ્રાંતના આવ્યા છે. હાલો એમને તત્વ આપણે પીરસીએ, સંભળાવીએ. આપણે નથી વખાણ કરતા, ઓહો હો 102 નો તાવ હોય અને એક તાવ હોય તો એ ગુરુદેવશ્રી આવીને તત્વ સંભળાવતા. એ વાતને આપણે દે મારીએ કે નહીં, બરોબર. એક વખત અમરચંદભાઈએ ગુરુદેવશ્રીને એકાંતમાં જઈને કીધું, ગુરુદેવ તમને આજે બહુ સમજાવવાના સમજાવવાના અને સભામાં બોલવાના અને વ્યાખ્યાનના આ બધા જે ભાવ થાય છે ને, એક શાસ્ત્રમાં એવું લખ્યું છે, એ ઉન્મત્તપણું છે. શૈલાબેન કદાચ તમને તો ખબર જ હોય આ વાત. પછી 4-6 મહિના પછી ગુરુદેવશ્રીના વ્યક્તિગત સ્વાધ્યાયમાં અને સભાના પ્રવચનોમાં સમાધિ શતક નો સ્વાધ્યાય ચાલુ થયો અને એમાં 19મો શ્લોક. કયો? 19મો શ્લોક અહીંયા છે આપણી પાસે, સમાધિ શતક એ છે. સમાધિ શતકમાં 19મો શ્લોક. એ 19મા શ્લોકમાં એમ આવ્યું, જે ગુરુદેવશ્રી વાંચતા હતા સેલ્ફ સ્ટડીમાં, એમ આવ્યું. હા 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 હા, યત પરૈ પ્રતિપાદ્યોહં યત પરાન પ્રતિપાદયે, યત પરૈ પ્રતિપાદ્યોહં, બીજા વડે હું સમજાવવાને લાયક છું, એટલે પોતાનો શ્રોતાપનાનો અભિમાન. અને યત પરાન પ્રતિપાદયે, હું બીજાને સમજાવી શકું, એટલે પોતાનો વક્તાપનાનો અભિમાન, એટલે હું શ્રેષ્ઠ વક્તા સમજાવવા માટે, હા અને હું સમજવા માટે શ્રેષ્ઠ શ્રોતા, લાયક શ્રોતા. ઉન્મત્ત ચેષ્ટિતમ ઇદમ અહમ તો નિર્વિકલ્પકઃ. આ શ્લોક છે. આ શ્લોક ગુરુદેવશ્રીના વાંચવામાં આવ્યું. ઓહો હો હો, ગુરુદેવશ્રી એ રામજીભાઈ બાપુજી ને બધાને કીધું, જો આ 19મો શ્લોક.
यत् परे प्रतिपाद्यो हम यत् परान प्रति कदा देखाय छे आप सौने देखो देखाय छे ने आ श्लोक वाँचजो समाधि शतक काढ़ी ने तोड़ो आ बधा घोड़ी ने पी जवा जेवो छे ग्रंथो बधा पान नंबर छे आमा 35 आमा एम लख्यु छे आ शब्द सांभळो तमे बीजाओथी जे काई शीखववा योग्य छू तथा बीजाओने शिष्यादिकने हूँ जे काई पण शीखू ते मारी उन्मत्त चेष्टा छे कारण के हूँ तो निर्विकल्प अर्थात वचन विकल्पोथी अग्राह्य छू बावर सांभळो अध्यापक आदि मने शीखवे छे तथा हूँ शिष्यादि बीजाओने शीखू छू एवो संकल्प करू શું કીધું એવો સંકલ્પ કરું સંકલ્પ કરો એટલે સમજાવવાના કીડા સમજવાના કીડા ભૂપતભાઈ સંકલ્પ શબ્દ આવ્યું ને મોહનો ચિહ્ન છે સંકલ્પ કરું તે મારું ઉન્મત્તપણું એટલે પાગલપણું છે પ્રકાશભાઈ કારણ કે મારું વાસ્તવિક સ્વરૂપ તો નિર્વિકલ્પ છે अर्थात बधा विकल्पोथी हूँ पर छूं आटलू आ प्रकरण गुरुदेव श्री वांचू हेमचंद भाई बापूजी ने रामजी भाई बापूजी ने कीधु कि बोलाओ मोटा बापन भाई ने अमरचंद जी ने बोलाओ अने अमरचंद जी ने कीधु भाई तमे ते 6 महीना पहला वात करी एनो मने आगम प्रमाण मळ्यु શું સાંભળ્યું બધાએ તમે લોકો વકીલ સાહેબ જગદીપભાઈ આ સમજાવવાનું ગાંડપણું જે મારા જેવા કે જે પણ વક્તાને થાય ને બધું પાગલપણું છે કોણ સમજાવે કોને સમજાવે એટલે સમજાવવાના વિકલ્પ ઓલા તો 4 ગણતરીના છે ભૂપતભાઈ એમાં ગાથાઓ છે 258 59 60 61 62 બધી બીજાને સુખી કરું બીજાને દુખી કરું અરે તું કોઈને સુખી કરી નથી શકતો કે બીજાને કોઈને તું દુખી કરી નથી શકતો બીજા કોઈ તને સુખી દુખી નથી કરી શકવાના એટલે આ અધ્યવસાન નિરર્થક છે બહુ 25 ગાથાઓ છે ભૂપતભાઈ ખરેખર મારી પાસે ટાઈમ હોય ને હું તમારી પાસે આવીને ગૌતમ બુદ્ધમાં એક પાણીનો ગ્લાસ નહીં પીઉં પણ 25 ગાથાઓ તમને સંભળાવું એટલો સરસ વિષય છે મિયા બીબી બંને બેસીને વાંચો એક ગાથા તમે ગાઓ એક ગાથા તમે ગાઓ અને ગાથાઓ વચ્ચે અંતર શું છે તફાવત શું છે જુઓ એ તો પછી તું શું કરી શકીશ એમ ગાથામાં છે એ ગાથામાં એવું લખ્યું છે આ 257-58 નંબરની જ ગાથા છે 257-58 નંબરની જ ગાથા આચાર્યનો મૂળ શબ્દ છે બધા અધ્યવસાનો નિરર્થક છે તો પછી તું શું કરી શકીશ આવું ક્યારે આચાર્ય કીધું હોય શા માટે ઉલાળા મારે છે હું કરું એ જ અજ્ઞાન છે શકટનો ભાર જેમ શાંત શા માટે અભિમાન લઈને ફરે છે મિતાભાઈ તમે સાંભળો છો સોનગઢથી મને ખબર છે થોડું વાંચો આજે બપોરે આ બંધ અધિકાર કાઢો અને બંધ અધિકાર કાઢી એ થોડુંક એની ગાથાઓનો પાઠ કરો કેવળ મેં તો ઘણી વખત અહીંયા પાઠ બધા લીધા જ છે જો એ ગાથા તમને બતાવું જો સાંભળો 252 માં છે 53 માં છે 56 માં છે જા કર્મ ઉદય જીવ સર્વે દુખિત તેમ સુખી બને પોતાના કર્મ ઉદય સુખી થવાના સુખી થાય દુખી થવાના દુખી થાય જ્ઞાની કર્મોદય ન સુખી થાય ન દુખી થાય શું શૈલાબેન કર્મોદય સુખી થવું એટલે રૌદ્ર ધ્યાન કર્મોદય દુખી થવું એટલે આર્ત ધ્યાન ઓહો જ્ઞાની કર્મોદય સુખી દુખી નથી બોલો કર્મોદય છે જ ક્યાં જ્ઞાની ને એમ નેહા ઓલો દરવાજો બંધ કરી આવો મંદિર નો દરવાજો હા સરખી રીતે બંધ કરી આવો બારી પણ બંધ કર્યો જ્ઞાની ને ઉદય જ ક્યાં છે ઉદય નથી તો ઉદયમાં હરખ અને શોક નો પ્રશ્ન ક્યાં તો જ્ઞાની એ છે ક્યાં એને આત્મા સિવાય બીજું કઈ નથી એ ઉભો થયેલો છે ને જો બેનશ્રીને યાદ કરું છું
जागतो जीव उभो थयो छे ने शुं कीधो सांभळो 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 नहीं हूँ बीजी बात करू छु मीनाबेन जागतो जीव उभो छे ई क्यां जाय ई आपणे बोलीए छे ज्ञानी कहे छे मारो जागतो जीव तो उभो थयो छे ने ई क्यां जाय पॉइंट समझाणो शुं कीधो प्रकाश भाई बोलो जागतो जीव उभो छे ई क्यां जाय ई तो कॉमन सेंटेंस ज्ञानी ने परिणति ने जुओ कि मारी परिणति मा मारो जागतो जीव तो उभो थयो छे थयो छे एटले मारा परिणमन मा छे जागृत थई गयो छे ई गरज तो ज्ञायक छे ई गरज तो ज्ञायक छे गर्जना करे सिंह नी दहाड़ मारे हा ई क्या जाय ख्याल मा आयो ए भवी जीवो समझाय छे हा ना कई तो बोलो मने एम थाय के तमे बधा सातमा गुण स्थान मा वया गया हा थोड़ो काम क्रिया प्रतिक्रिया आपवानी साहेब शुं कहू छु आ जा कर्म उदये जीव सर्वे दुखित तेम सुखी बने जो ते कर्म तुझे देता नथी बीजा कोई तने कर्म देवाना नथी तो सुखित केम करियो तने ई तने कर्मो कया सुखी करी सके हा आवी ज रीते आगळ 258 259 260 61 आ बधी गाथाओ 262 नंबर नी गाथा मां जो मारो न मारो जीव ने छे बंध अद्यवसान थी जीव ने तू मार के न मार पण बंध तो अद्यवसान थी थवानो छे आजीव केरा बंधनो संक्षेप निश्चय नय थकी ख्याल मां आव्यो बहु बहु सरस अने आ 166 नी गाथा जो करू छू दुखी सुखी जीव ने वळी बद्ध मुक्त करू अरे चारे मान्यताओ लीधी आम बीजा ने सुखी करू बीजा ने दुखी करू बीजा ने जीवाड़ू बीजा ने मारू आ मूढ़मती तुझ छे निरर्थक हे मूढ़मती तारी आ मूढ़ता केवी छे निरर्थक छे તેથી છે મિથ્યા ઠરે આમાં સાંભળો સાહેબ ટીકામાં જે મેં વાત કરી કે હું આકાશના ફૂલને ચૂંટું છું આકાશમાં ફૂલ છે આગાથામાં શબ્દો છે હા આકાશના ફૂલને ચૂંટું છું એવા અદ્યવસાનની માફક મિથ્યા રૂપ છે કેવળ પોતાના અનર્થને માટે જ છે बीजा ने कई हानि थाय के नहीं थाय पण तारो अंतर आत्मा नो हनन तो थाय ज केम के अभिप्रायो खोटा तारा छे शुं कीधुं ए अभिप्रायो खोटा तारा सेवेला छे बहु अलौकिक बधी गाथा आ हमणा बंद अधिकार नो विषय चाले छे एटले मैं बीजी डाळमां ई वात करी हती અહીંયા આવી રીતે આ ભયના સંદર્ભમાં વાત ચાલે છે હું બીજાને જીવાડું બીજાને મારું કાલે મેં પૂછ્યું તું કોરોનાથી કેટલા મર્યા એકે નહીં પહેલી વાત તો કોઈ જીવ મરે જ નહીં અહીંથી તો જૈન દર્શનની શરૂઆત થાય નહીં બોલા ગુજરાત સમાચારમાં તો આવે ને 2 લાખ ગયા અને 4 લાખ ગયા એ લૌકિક વિજ્ઞાનની વાત છે એ વિતરાગ વિજ્ઞાન ની વાત નથી શું કીધું એ વિતરાગ વિજ્ઞાન ની વાત નથી એ લૌકિક વિજ્ઞાન ની વાત છે સમજાણો હવે તમને એમ થાય કે લૌકિક વિજ્ઞાન અને વિતરાગ વિજ્ઞાન એ વળી હું જો તમે સાંભળો એ શું છે એ વાત કરું તમને પહેલા જો જ્ઞાન અને વિજ્ઞાન માં શું ફેર છે જો ज्ञान और विज्ञान इन दोनों को हम प्राय समानार्थक समझते हैं
ज्ञानार्थक ही समझते हैं, परंतु ऐसा नहीं है। दोनों में बड़ा अंतर है। ज्ञान का अर्थ होता है जानना, किंतु विज्ञान का अर्थ होता है उसे जीवन में उतारना। ज्ञान का अर्थ होता है जानना और विज्ञान का अर्थ होता है बरोबर हमारा मैं कीधु तो जागतो जीव उभो छे ज्ञान थयू अने मारी परिणति मा जागतो जीव जागृत छे ई विज्ञान थयू। चंदन बेन बेन श्री स्वर्ग मा बैठा बैठा आशीर्वचन आपसे आपने जो आवी परिणति थाय तो बाकी तो एम कैसे राडोज पड़ता रहसो जागतो जीव उभो छे जागतो जीव उभो छे जागतो जीव उभो छे उभो तो करो उभो तो करो बोली ने हूं था। स्वानुभूति दर्शन में बहुत सरस एक प्रश्न छे साहेब स्वानुभूति दर्शन 379 नंबर में हूँ शुद्ध छु हूँ बुद्ध छु हूँ ज्ञान अने आनंद थी भरपूर छु एम बोल्या करवाती काई नहीं थाय हजी ऊंडे उतरवू बाकी छे। बहुत सरस वाह 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 बहुत सरस खूब अभिनंदन वाँचजो अने कंईक बातू अमारो भाग अमने होय तो मने आपजो। हा पान नंबर 6 छठो प्रश्न શું અમારે બધા કામ ધંધા છોડીને આજ કરવાનું? બેન શ્રીએ કીધું ગૃહસ્થ આશ્રમમાં કેટલા કામ એવા હોય છે જે કરવા જ પડે છે, પણ કામનો બોજો એટલો તો ન હોવો જોઈએ કે શાસ્ત્ર વાંચન માટે ટાઈમ જ નહીં મળે। ટાઈમ શબ્દ વાપર્યું છે ને હા તને કહું છું ઠપકાની ભાષામાં એટલી તો મજૂરી ન હોવી જોઈએ ને દુનિયાની કે આપણને સ્વાધ્યાય માટે ટાઈમ જ ન મળે। ટાઈમ ન મળે તો સમજી લેવાનું મરણ જ થાય છે। તો મરણ ભય ની વાત તને ક્યાંથી સમજાય? કાલે તમે એમ કીધું હતું જ્ઞાની ને મરણ ક્યાં, જ્ઞાની ને સમાધિ મરણ। અરે સમાધિ મરણ પણ ઉપચાર થી, જ્ઞાની તો જીવવામાં માને છે, જ્ઞાની તો જીવે જીવે એનું નામ જય, બાકી બધા અજય। શું કીધું? જીવે એનું નામ જૈન, બાકી બધા અજય। તો જીવાડે બવાડે એ જૈન દર્શનમાં વસ્તુ જ નથી। કોણ જીવાડે, કોને જીવાડે? હા વાત તો ચાલે છે આપણે ભાઈ નો પ્રકરણ, હા યાદ રાખજો મરણ ભાઈ ના સંદર્ભમાં જોવામાં। હા સાત ભાઈ માં જાનના જ્ઞાન કા અર્થ હોતા હે જાનના, किंतु विज्ञान का अर्थ होता है उसे जीवन में उतार। तो जागतो जीव उभो छे ई जीवन में आवो जोई ने, उसका आचरण करना जो उसी अर्थात चरित्र। तो विज्ञान एटले शू अर्थ थयो सीधू? विज्ञान एटले चरित्र थयो परिणमन। यही मूलाचार गाथा 106 में भी कहा। आ मूलाचार वो प्राचीन ग्रंथ छे। विन्नाण नाण संपन्नो विज्ञानम चारित्रम ज्ञानावबोध स्थाभ्यां संपन्नो युक्तः। तात्पर्य यह है कि जब कोई ज्ञान हमारे जीवन में उतर जाए, परिणति में आवी जाए, परिणमन में आवी जाए, तो उसी का नाम विज्ञान। समझाणो? और ऐसे ही व्यक्ति का नाम वैज्ञानिक है। बोलो विज्ञान नगर के वैज्ञानिक तेरी प्रयोगशाला विस्मय कैवल्य कला में उमड़ पड़ा संपूर्ण विश्व का ही वैभव पर तुम तो उससे अति विरक्त नित निरखा करते निज निधिया अतएव प्रतीक प्रदीप लिए मैं मना रहा दीपावलिया। सिद्ध भगवान ने पूजा। यही कारण है
कि आचार्य जिनसेन स्वामी ने महापुराण में भगवान के 1008 नाम गिनाते हुए एक नाम ऐसा भी गिनाया है। तीर्थंकरों नो एक नाम छे, अरहंतों नो एक नाम कयू, नमः परम विज्ञान। सांभळ्यु तू आप साहेब बेन, तीर्थंकर अरहंत भगवंतो ना 1008 नाम मा एक नाम छे परम विज्ञान। का परम विज्ञान? केम के जे जे जाण्यु छे, नायक स्वभाव ने जाणी लीधु, परिणमन मा लई लीधु। आजे स्वामी जी एक बहु सरस वात करी, ये हवे याद करो छो, आप सौने सांभळो बहु ध्यान थी। बुद्धेश्री एवं बोलिया, दस प्राणों थी जे जीवे, दस प्राणों थी जे जीवे, एवू जे स्वीकारे, एवू जे माने, ई जीव नो जीवत्व ज नथी। सीधे सीधो एनो अर्थ छे, जीव नो जीवत्व नथी एटले खरेखर तो जीव नो मरण छे। ई अर्थ पछी बहु सरस वात करी, बहु अलौकिक वात हती। चारित्र नु आचरण एनु नाम जीव नु जीवत्व छे। आयु ध्यान आयु बधाय? सम्यक दर्शन नी श्रद्धा नही, सम्यक दर्शन कोक नी श्रद्धा करे छे, कोनी? श्रद्धेयनी श्रद्धा करे छे। श्रद्धेय जे त्रिकाण स्वभाव छे एनी श्रद्धा सम्यक दर्शन ने छे। ओ हो हो, अने वर्तमान मा वर्ततु जे भेद ज्ञान छे, ई भेद ज्ञान ने जगत नो अज्ञान नथी, लोकालोक नो ज्ञान नथी। ज्ञायक स्वभाव छे ज्ञान नो घनपिंड, त्रिकाण जे ज्ञान छे, त्रिकाण ज्ञान नो ज्ञान छे, एनु नाम ज्ञान। आ गुरुदेव, एटले जो कहूं गुरुदेव श्री नो एक वाक्य पण चूकवा जेवू नथी। अरे आजना व्याख्यान नी शुरुआत हा शास्त्र तमारी पासे होय तो जोजो, बाकी सांभळजो। शैलाबेन पर नंबर बोलो तू, 466। श्लोक बोजा बोल्या पछी एमां गुरुदेवजी शुरुआत जो व्याख्यान नी शुरुआत। हा हा हा, ये तो जड़ छे, जड़ ना प्राण ए काई आत्मा ना प्राण नथी। हा 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 हा, आत्मा ना प्राण तो पहली शक्ति नु वर्णन कर्युं छे, जीवो चरित दंसन नानट दिदो। बीजी गाथा याद करे गुरुदेव श्री, भगवान आत्मा जीवत्व शक्ति नो सागर छे, ए जीवत्व शक्ति नो अर्थ अनंत ज्ञान, अनंत दर्शन, अनंत आनंद अने अनंत वीर एवा चतुष्टय प्राण थी तेनु जीवन अनादि छे। हुं खरेखर हुं तमने कहुं, थोड़ी हिम्मत करू छु, सांभळो। आटलू सांभळ्या बाद मने एक विचार आव्यो, अत्यारे रशिया अने युक्रेन के एना पहला जे कोरोना नो काल हतो, आटला गुजरी गया, आटला मरी गया, आटला वया गया, आटला जीया, आटला बची गया, जता जता बची गया, आटला तो रहता रहता वया गया। आज जीवन मरण, जीवन मरण, जीवन मरण नी जे दुनिया नी कथा आपणे करीए छीए ने अने सांभळीए छीए, होशे होशे, ए आ प्रकरण नी विराधना छे। बहु मोटी बात करी एम, अने बहु विचारी नी बात करू छु। शैलाबेन कबूल छे आ वात? अहीं गुरुदेव आपणने जीवना जीवत्वना गाना गवडावे, अने आपण आपणे कथा कई लईने बैठा होय, युक्रेन मां केटला मर्या, हा वळी पाछा ई कोरोना आवे छे सांभळ्युं छे, वळी पाछा, अरे जीवन मरण, जीव तने देह नु विसर्जन मरण ई ज मरण देखाय छे, तने जीवन केम नथी देखातो? आ सवाल पोतानी जात ने करो, याद राखजो। हवे हुं 4-5 दिवस आप सौनी सामे प्रस्तुत थवानो नथी, एटले आजे आ बधुं भातु
કહીને જાઉં છું. જ્યારે હું 4-5 દિવસ પછી અનુકૂળતા પ્રમાણે આવીશ, સૂચના આવશે આપ સૌને, સ્વાધ્યાય ગ્રુપમાં આવશે, આપણા સ્વાધ્યાય ગ્રુપમાં આપણે આપશું, સહજ સ્વાધ્યાય ગ્રુપમાં અહીંયા જાહેરાત પણ કરાવશું, ત્યાં સુધી તો આ પ્રકરણ બધું પૂરું થઈ ગયું. પણ આ વાત સમજો, કેટલા જીવ્યા ને કેટલા મર્યા, ઓહો હો, બોલા સગા તો વયા ગયા, બોલા તો ઉંમર તો કાંઈ નહોતી, 25 વર્ષના વયા ગયા. એની જે હોશ છે ને આપણે સાંભળવાની અને વાતો કરવાની અને વાગોળવાની અને શોક કરવાની અને રોવાની, મીનાબેન, આ મરણ ભયથી રહિત ચૈતન્ય પ્રાણથી જીવતા ભગવાન આત્માની વિરાધના છે. હું સ્પષ્ટ જ કહું છું, વિરાધના છે. તને આ જીવત્વનો મહિમા નથી આવતો. અચ્છા, ઓલો જે મર્યો ઈ જે વાત કરે છે, ઈ એ ક્યાં મર્યો છે? ઈ એ જીવ્યો જ છે ને, પર્યાય પલટાઈ ગઈ છે. આ પર્યાય મનુષ્ય પર્યાયમાં હતો, પશુ ગતિમાં ગયો, દેવ ગતિમાં ગયો. મરણ ની વાત તારી જીભે કેમ આવે છે? જીભે આવે છે એટલે ચોક્કસ તારા હૈયે પણ મરણ ની વાત પડેલી છે. કેમ કે અંદરમાં કસ્તુરી પડી હોય તો ઓડકાર કસ્તુરી ના જ આવે. આ ડુંગળી લસણ પડેલા છે અંદરમાં તારા પેટાળમાં મરણના. ઓહ, ગુજરી ગયા. અહીંથી આપણે સ્વાધ્યાયમાંથી બહાર નીકળીએ ને, અને વાત કરો 40 વર્ષના હતા, ગુજરી ગયા. આખું કલાકનું સાંભળેલું બધું જ એમાં પાણી ઢોળ થયા વિના ન રહે. બોલો સાચું કે ખોટું? આ પ્રકરણને જીવો, આ પ્રકરણને શ્વાસે શ્વાસે શ્વસો. હવે જીવન અને મરણની કથાને મૂકો. અને ગુરુદેવશ્રીનો આવો અલૌકિક સાંભળતા હોવા છતાં પણ આપણે હજી મરણની જ વાતો કરીએ છીએ. ખરેખર મને આમ કાપો તો લોહી નહીં નીકળે એટલા વિચાર આવ્યા છે આજના પૂછે. મીનાબેન સમજાય છે હું શું કહું છું? હા મિતાભાઈ, તમે બેઠા છો સોનગઢ, સમજાય છે? હા વિકાસભાઈ, આ ગુરુદેવશ્રીનો આવો આ અલૌકિક સંજીવની જેવું સાંભળીએ તો હજી 18 વર્ષનો હતો, 24 વર્ષનો હતો, ગુજરી ગયા, મરી ગયા, હલાનો ઢીકણો. તને એ વાર્તા ગમે છે કેવી રીતે? એનો અર્થ નહીં, ત્રણ વાત સાંભળો. તને મરણ જ ગમે છે, પહેલી વાત. તારા કોઠે મરણની વાતો જ પડેલી છે, બીજી વાત. ત્રીજી વાત, તને મરણ ભયની વાત હજી કાને પડી નથી. અને કાને પડી હોય તો મરણ ભયથી રહિત હું અજર અને અમર ભગવાન આત્મા છું, એ વાત તો તને ક્યાંય સ્પર્શી જ નથી. એક એક શબ્દ તમે જુઓ. ભૂપતભાઈ, ગુરુદેવ બોલ્યા શરૂઆતમાં જ 466 માં પાણે, એ પ્રાણને કોઈ લૂંટી શકે નહીં. અને એ પ્રાણનું જયારે ફળ અનંત જ્ઞાન દર્શન આનંદ અને વીર છે, એવું ચતુષ્ટય સ્વરૂપ એવા જે નિજ પ્રાણ, એની જ્યાં દ્રષ્ટિ થાય એનો દ્રવ્યનો સ્વીકાર થાય. જો એ દ્રષ્ટિનો સ્વીકાર થાય ત્યારે દ્રવ્યનો સ્વીકાર થાય, કારણ કે દ્રવ્યમાં એ ચૈતન્ય પ્રાણ છે. તો દ્રવ્યનો જ્યાં સ્વીકાર થાય, વાહ, હીરાથી ટાંકવા જેવો વાક્ય છે. દ્રવ્યનો જ્યાં સ્વીકાર થાય ત્યારે તેના પરિણામમાં, પરિણામ એટલે દ્રષ્ટિમાં, ત્યારે એની દ્રષ્ટિમાં દર્શન જ્ઞાન ચારિત્ર આનંદની પર્યાય પ્રગટ થાય, એનું નામ જીવન છે. માખન માખન એક શ્વાસમાં ગુરુદેવશ્રી શરૂઆતમાં બોલી ગયા છે, એનું નામ જીવન છે. ઝીણી વાત છે સાહેબ, ઝીણી વાત છે. જ્યારે દ્રવ્ય દ્રષ્ટિ થાય, વસ્તુ છે પૂર્ણાનંદ પ્રભુ અનંત જ્ઞાન દર્શન પ્રાણથી ભરેલો, એવા ધ્રુવના ધ્યેયની દ્રષ્ટિ થાય ત્યારે એનું પરિણામ પર્યાયમાં આનંદ ન આવે તો એની દ્રષ્ટિ થઈ જ નથી. તો પહેલા ફકરામાં સમયસારની બીજી ગાથા, બીજા ફકરામાં પ્રવચન સાર 172 નંબરની ગાથા, અલિંગ્રહના 20 બોલોમાંથી 20મો બોલ.
સાહેબ સંપૂર્ણ દિગંબર થઈને સાંભળ્યા વિના શું કીધું મેં શૈલાબેન? બધી રીતે દિગંબર થાવ, મગજમાં કઈ કચરો ન રાખો. વસ્ત્ર ના વાત નથી કરતો, વસ્ત્ર ની વાત નથી કરતો, સાવ દિગંબર થાવ અને પરિણતિમાં સાવ શ્વેતાંબર થાવ. શ્વેતાંબર એટલે ઓલા શ્વેતાંબર ની વાત નથી, ધવલતા કેળો, સ્વચ્છતા કેળો. બહારમાં દિગંબર થાવ, અંદરમાં શ્વેતાંબર થાવ, તો આ વાત સમજાય વિકાસકુમાર? સમજાય છે? પરિણામોમાં એટલી હદે નિર્મળતા, એટલી હદે સ્વચ્છતા કે ગુરુદેવ જે આ વાત કરે છે, આચાર્ય મુનિ ભગવંતો જે વાત કરે છે, ન ભૂતો અને ન ભવિષ્ય. કોનો મરણ? એક વાત, મરણ મરણ ની વાતો કરીને તું મર્યો જાય છે, મરણ મરણ ની વાતો કરીને તું મર્યો જાય છે. પર્યુષણ પર્વ ના દિવસો પૂરા થયા એનો આ છેલ્લો પ્રવચન હતો. એમાં ગુરુદેવ શ્રીએ ખમ્મામીની એટલી અલૌકિક વાત કરી 467 પાના ઉપર. ખામેમી સંવે જીવા, ખામેમી મનુષ્ય જીવા દેવ જીવા એમ નથી કહ્યું. વાહ, આપણે સાંવત્સરિક પ્રતિક્રમણ ના દિવસે એક જુદું નાટક જોવા મળે છે લોકોમાં, એને ભેટી પડશે જેની હારે 24 કલાક વાર્તાલાપ કરતો. અહીંયા તો ગુરુદેવ ના પાડે છે, અહીંયા તો મનુષ્ય નથી કીધું અને દેવે નથી કીધું, હું તો પ્રાણી માત્ર ને જીવ માત્ર, પણ એનો અર્થ જોવો ગુરુદેવ શ્રી કેવું કરે છે. બધા જીવો, કોણ જીવો? જે ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ છે, જે વકીલ છે, જે ડોક્ટર છે, નહીં, બધા જીવો. જો સંયોગથી ગુરુદેવ જોતા જ નથી, સ્વભાવની વાત કરે. બધા જીવો જે જ્ઞાન દર્શન આનંદના પ્રાણ વાળા ભગવાન આત્મા, એને હું ખમ્માવું છું. વાહ, એટલે જ ગુરુદેવ શ્રી બોલ્યા છે, કોઈની પર્યાય જોવાઈ ગઈ હોય કે કોઈને પર્યાય દ્રષ્ટિથી જોવાનું હોય તો મને માફ કરજો. યા ક્ષમા માટે તમારી જેટલી સત્તા છે એનો સ્વીકાર મને છે. વાહ, સત્તા એટલે બહારની સત્તા નહીં, રેપ્યુટેશન નહીં, તમે બહુ મોટા વકીલ અને બહુ મોટા ડોક્ટર એ વાત નહીં, તમે બહુ મોટા શેઠિયા એ વાત નહીં, અસંખ્યાત પ્રદેશી અનંત ગુણોનો ગોદામ, સ્વભાવનો સાગર, શાંતિનો સમુદ્ર, તારી જે સત્તા છે એ સત્તા જેટલી છે તેનો મને સ્વીકાર છે. મારી સત્તાનો મને સ્વીકાર છે અને તમારી સત્તાનો મને સ્વીકાર છે. તમે કરો નહીં કરો એ તમારી ઘરે. નિર્મલાબેન, ગુરુદેવ શ્રી એવું ના બોલ્યા, તમારી સત્તાનો મને સ્વીકાર છે, મારી સત્તાનો તમારી તમને સ્વીકાર, એમ નહીં, એમ નહીં બોલે. બસ હું જાણું છું મને સ્વીકાર છે, તમે તમારું જાણો. આ ક્ષમાપના, મારી સત્તાનો મને સ્વીકાર છે અને તમારી સત્તાનો મને સ્વીકાર છે, તેથી તમને મારાથી મારું ઓછું અધિક વિપરીત મેં કર્યું હોય, આહા હા, તમને બહુ મોટા માણ્યા હોય. અને સુમત પ્રકાશજીને એક વાત બહુ ગમે, બહુ એટલે બહુ જ, એને અહીંયા આ ગાદીએથી મેં સાંભળેલી વાત મને આમ ટંકોત્કીર્ણ થઈ છે. ભોપાલ ત્યાં કોલેજમાં તેઓ લેક્ચરર હતા, પ્રોફેસર હતા. ભોપાલ કે વિદિશા કે બીજે તેઓ પર્યુષણ પર્વ માટે, વ્યાખ્યાન માટે ગયા. 7-8 દિવસની રજાઓ લઈને ગયા હશે. એક બે દિવસ મોડું થયું તો ઓલા પ્રિન્સિપલ ખખડાવી નાખ્યું સુમત પ્રકાશજીને, તમે 8 દિવસનું કહીને ગયા હતા અને તમે તો આ 2 દિવસ મોડા આવ્યા. તો વિનમ્ર ભાવે સુમત પ્રકાશજીના, પંડિતજીના મોઢેથી
निकली तो गया शब्दों, सॉरी सर हमें मारा थी नहीं था, पण ये वात है ने अंदर मा खुची गई, अरे तू ये भावी सिद्ध छे अने हूँ ये भावी सिद्ध छु तो तारी सामे हूँ सॉरी कहूँ, अरे अभी आजीविका ने नानी नानी बाबतों में मारे तारी पास की क्षमा करनी पड़े, धिकार छे मारे आ नौकरी ज नथी जोती। તે દિવસે સુમત પ્રકાશજી એ નક્કી કર્યું મારે વીઆરએસ લેવું છે અને આ નોકરીને લાત મારવી છે, છોડી દીધી નોકરી। આપણે નાની નાની બાબતોમાં અહેસાન બતાવીએ છીએ, નાની નાની બાબતોમાં સામે વાળાને અપરાધ બોધ કરાવીએ છીએ, તમારાથી આ ભૂલ થઈ, તમારાથી આ ભૂલ કેમ થઈ, તમે આ ભાવિ સિદ્ધ સમજો છો? ભૂપતભાઈ આપણે સામે વાળાને સિદ્ધ સમજીએ છીએ? અને સિદ્ધો સિદ્ધો વચ્ચે ક્ષમાવાની હોય, આ આવી ભિક્ષાવૃત્તિ હોય, મને તો સુમત પ્રકાશને દંડવત પ્રણામ કરવાના ભાવ થાય। અમે લોકો હમણાં શિખરજીમાં મળ્યા હતા અને હમણાં બે વર્ષ પહેલા અયોધ્યા હસ્તિનાપુરમાં મળ્યા હતા। હસ્તિનાપુરમાં મેં એની વાત કરી, भाई साहब ये बात मुझे बहुत अच्छी लगती है, मैं जब भी सोचता हूं तो आंखों में से आंसू आ जाते, धिकार छे आवी नौकरी ने, मारे नानी नानी बाबतों में क्षमा मांगवी पड़े। हाँ शू शैलाबेन केवू छे आपनो लौकिक जीवन, कोक ने मोटा पो आपवा माटे मारे क्षमा मांगवानी? गुरुदेव अहीं ना पाड़े छे, तने हूँ मोटो मानतो नथी, तू तारी हाँ जात ने मानतो हो तो तू तारी घरे, पण हूँ सौथी मोटा मां मोटो छूं। केम केम के अचिंत्य शक्ति स्वयमेव देव चिन्मात्र चिंता मणि रेश यस्मात्। अरे हूँ तो चिंतामणि जेवो भगवान आत्मा, सर्वार्थ सिद्धात्म तया विधत्ते ज्ञानी किमन्यस्य परिग्रहेण। ज्ञानी ने बीजू परिग्रह कयू होय, हूँ देवनो देवाधिदेव छु, तू ही देवनो देव। एक वक्त मैं स्वाध्याय में कीधो मंदिर में जे विराजमान छे ने देवाधिदेव कहेवाय, ए उपचार थी ई देव छे, ये देवोनो देवाधिदेव तो मारो भगवान आत्मा छे, देवाधिदेव तो हूँ छु, ये तो देव छे। देवनी पूजा होय, देवाधिदेवनी पूजा न होय, देवाधिदेवनो अनुभव होय। शू विकास भाई शू कीधु? ये देवनो प्रक्षाल होय, आ देव देवाधिदेवनो प्रक्षाल न होय, आ देवाधिदेवनी पूजा न होय, आ देवाधिदेवनी भक्ति न होय, तो शू होय? ये आपणने खबर नथी। छठी गाथा ने पूछू पड़से, ज्ञात ते तो तेज छे। बे त्रण जना ने कंटाळो आवे छे, हा सुधाबेन शू कीधु? आ ज्ञात ते तो तेज छे साहेब, एनुं नाम स्वानुभूति प्रकाश। ઓહો, એનું નામ સ્વાનુભૂતિ પ્રકાશ, આવો ગજબનો વિષય છે। એટલે હું તમને કહું છું, આ 15-20 મિનિટનો જે સ્વાધ્યાય છે આજનો, બિલકુલ માખણ 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 છે। રવિવારનો દિવસ, બહાર ગામથી લોકો આવ્યા હોય, હા ભાઈ શ્રી લાલચંદભાઈ નો એક બોલ છે બહુ સરસ, અનુભવ પહેલા જીવ અધ્યવસાન છે। શું કીધું? મને ખબર બહુ મગજ ફરી ગયું વાંચીને, મારી પાસે છે, હું શેર કરવા પ્રયત્ન કરું છું। જો બહુ મસ્ત બોલ છે, જો અનુભવ પહેલાની દશા અને અનુભવ પછીની દશા, ગજબ ગજબ નો બોલ છે। શૈલાબેન બોલ નંબર યાદ છે કઈ? છેલ્લે છેલ્લે છે, મળી જશે, કઈ વાંધો નહીં, આપણે ગોચો। બહુ મસ્ત બોલ છે, સિદ્ધાંતોની સરવાણી। અરે મીનાબેન હમણાં હું વેકેશનમાં જાઉં છું ને, તો વ્યાખ્યાનો થાય કે નહીં થાય, પણ આનો બધો સરસ મજાનો એક એક બોલ અંગે 10-10 મિનિટનો મારે સ્વાધ્યાય રેકોર્ડ કરવાનો છે,
બધા બોલો અને આ વેકેશન નો મિશન છે ત્યારે પૂરું કરશો આ બધા બોલો બહુ અદભુત બોલ મળી જશે બહુ અલૌકિક અલૌકિક બોલ છે એક સેકન્ડ લાગશે પણ તમે જુઓ હા સરસ બોલ છે લગભગ છેલ્લે છેલ્લેથી છે મળી જશે હા ચિંતા નહીં કરતા મૂકું છું સ્ક્રીન ઉપર આ હા હા આ જો આ બોલ તો જુઓ તત્વ સમજવાની ઉતાવળ કરવામાં સાહેબ હલો 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 ઉતાવળ કરો ઉતાવળ કરો હલો 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 નહીં હલો હલો હાલે જ નહીં હા તત્વ સમજવાની ઉતાવળ કરવામાં કરતા બુદ્ધિ થવાનો સંભવ છે અને પ્રમાદ કરવામાં નિરાશા થવાનો સંભવ છે ઉતાવળ નહીં કરો અને પ્રમાદ નહીં કરો આ મોક્ષ પ્રકાશક માં છે શું નામ શૈલાબેન આ મોક્ષ પ્રકાશક નો લોજિક છે મોક્ષ પ્રકાશક સાથે પછી પ્રમાણ સાથે વાત કરીશ આ એકો એક બોલ ના આગમ પ્રમાણો મેં મારી ડાયરીમાં લખી રાખ્યા છે ક્યાં આગમ સાથે બધા આથડે છે બહુ ગજબ નો બોલ આવા આવા ગજબ 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 જો જણાય જ્ઞાન શું સાહેબ જણાય તને તને શું જણાય જ્ઞાન અને ભાષે જ્ઞે એનું નામ શું છે મહાભ્રમણા ભ્રમણા નો બાપ હમણાં મેં બે દિવસ પહેલા એક સ્વાધ્યાયમાં શબ્દ બોલ્યો હતો પ્રકલ્પ બોલાયું ને કલ્પ સંકલ્પ વિકલ્પ પ્રકલ્પ અમદાવાદ થી એક બેને મને પ્રશ્ન પૂછ્યો અમદાવાદ મને કીધું સંકલ્પ તો સમજાય વિકલ્પ તો સમજાય નિર્વિકલ્પ સમજાય પ્રકલ્પ ન સમજાણું તો મેં એને એટલો જ જવાબ મોકલ્યો સંકલ્પ ના બાપ ને પ્રકલ્પ કહેવાય શું કીધું સંકલ્પ નો બાપ એટલે પ્રકલ્પ એ મૈયા જણાય જ્ઞાન ભાષે જ્ઞે તો હું સમજવાનું ભૂપતભાઈ આખો બંધ અધિકાર સમયસાર નો આખો બંધ અધિકાર અધ્યવસાન ના ભાવો એ મહાભ્રમણા છે છે ને અદભુત બોલો બહુ અલૌકિક બહુ અલૌકિક છે એ આ પંચાધ્યાય નું પણ પ્રકરણ હમણાં આવશે આમાં થોડીક ઝડપથી સર્ચ કરું છું મળી જાય છે જ લગભગ સેવટેથી છે એવું લાગે છે મને આહા હા હા એ આપણને એટલું બધું એ ચિંતન કરવા માટે બાધ્ય કરે એવો બોલ છે જે હું તમને કહેવા માંગુ છું બહુ શાંતિથી આ વિષયો બધા વાગોળવા હૃદયશ્રીને બહુ શાંતિથી સાંભળવું એક એક શબ્દ શાંતિથી સાંભળવું બહુ એકાગ્રતાની જરૂર છે હલબલ 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 કોઈ કામનું નથી બહુ એકાગ્રતા પૂર્વક આ મરણભય વાળો વિષય આપણે સાંભળીએ છીએ એટલે કહેવાનો અર્થ આપણો એટલો જ છે કે મરણ ભયના સંદર્ભમાં મરણને ન જુઓ આત્માના જીવનને જુઓ આ ગુરુદેવશ્રીનો અસ્થિ અને કાંત છે મરણને નહીં જુઓ એ નાસ્તિ અને જીવનને જુઓ એ અસ્થિ અધ્યવસાન અનુભવ પહેલા આત્મા અધ્યવસાન છે એવો એક મસ્ત બોલ છે એટલે અનુભવ નથી ને તો તું શેમાં બેઠો છે અધ્યવસાન માં જ બેઠો છે ભ્રમણામાં જ છે બસ એટલું જ એમાં અને અનુભવ પછી મસ્ત બોલ એ જે વાત હું કરવા માંગુ છું એ એટલી સરસ વાત છે આમ તો આમ બધું ગોતવા બેસી ને તો મળી જ જાય એક સેકન્ડમાં પણ હવે આજે કાળ લબ્ધિ નથી લાગતી એની
स्वाध्याय थकी आप सबने सामने आवशे। हाँ जो मळे 62 नंबर नो बोल छे। चलो एक तो 62 नंबर नो आ बोल जुओ, नियमसार नी 62 नंबर नी गाथा वाँचो। नियमसार नहीं 50 थी कहे जो अनुभव पहला ज्ञाता। मने तो एक बात मजा आई विचारवामां, एक तरफ तो भाई तमे ज्ञाता कहो छो, एक तरफ तो तमे शुं कहो छो ज्ञाता, पण अध्यवसान पहला जे ज्ञाता छे ई ज्ञाता कोण छे? जो आमां शुं लख्युं छे, अनुभव पहला ज्ञाता ते अध्यवसान छे। नियम समयसार निर्धाधिकार में कलश आयो ने, ते यतो द्यापी पापा, गम्मे तेटलू आचरण करे तो कोण छे? पापी छे। महाव्रताधिक नो पालन करे तो एम अहीं कहे छे आत्मानुभव पहला ज्ञाता ते अध्यवसान छे। बीजो बोल, आत्मानुभव पछी ज्ञाता ते व्यवहार छे। ज्ञानी निर्भय छे एम केहू ई व्यवहार छे। ओ हो हो हो, तो ज्ञानी निर्भय छे ई व्यवहार छे, भयभीत छे ई परवार छे। अरे यार तमे गजब वात करो छो। भयभीत छे एनी तो वात ज नथी, पण ई निर्भय छे एम केहू ई ए व्यवहार छे, तो पछी ज्ञाता कोण छे? વાંચો મીનાબેન વાંચો। જ્ઞાયક તો જ્ઞાયક જ છે તે નિશ્ચય છે। જ્ઞાતા અનુભવ પહેલા અધ્યવસાન, અનુભવ પછી ઈ વ્યવહાર, હા, અને જ્ઞાતા તો જ્ઞાયક જ છે એ નિશ્ચય છે। ચલો છેલ્લી વાત, આવું ફરમાન કોનું? કહે છે ગુરુદેવ કહે છે માટે નહીં, કેવડી કહે છે માટે નહીં। સમજો પૂરી વાત, આ તો અનંત જ્ઞાન સ્વભાવી આત્માઓનો ફરમાન છે। ચલા બેન, ભગવંતોનું ફરમાન નથી, આ જ્ઞાન સ્વભાવનો ફરમાન છે। સત્તાનો સ્વીકાર, સત્તાનો ઉદ્ઘોષ છે, એને ખમાયવા ગુરુદેવ, બહુ સરસ, એને ખમાયવા। અરે આપણે એકબીજાને હું ખમાવવાના છીએ? અહીંયા ખમાવીને વળી પાછું બીજાના કાનમાં બોલીએ, એ તો બહુ બહુ તૈયાર છે, પણ આપણે શું છે લોક વ્યવહારે થોડું કેવું પડે ને, એ અનંતી માયાચારી, તે સમયે જો તને ગતિ બંધાય તો ઢૂંઢની પર્યાયમાં જઈશ। કાલ સવારના સ્વાધ્યાયમાં મેં એક શબ્દ વાપર્યો હતો, નહીં સવારમાં નહીં, લગભગ રાત્રિના સ્વાધ્યાયમાં, જ્ઞાનીનું જીવન પારદર્શી હોવું જોઈએ। રાત્રે પારદર્શી હોવું જોઈએ, ટ્રાન્સપરન્ટ હોવું જોઈએ, મનમાં કંઈક રાખે, વચનમાં કંઈક બોલે, અનંતી માયાચારી છે। નિર્મલાબેન, નરક નિગોદના દરવાજા છે, તત્વની વિરાટના છે, અને ગુરુદેવશ્રીની ભાષામાં એ નિયમથી વિરાટનાનું ફળ નિગોદ છે। આ ગુરુદેવશ્રીના પ્રવચનો શ્રદ્ધાના ધોરણે, અભિપ્રાયના ધોરણે એ પચાવવું બહુ બહુ મુશ્કેલ છે। હજી 5 મિનિટ ઓલું 10:30 માં, હજી 5 બાકી છે। શૈલાબેન ઓલું કાઢો તો, અનંત દર્શન, અનંત જ્ઞાન વાળું છે, ત્રિકાળ દર્શન, ત્રિકાળ એ જે વાત કરી છે, તમારી પાસે શાસ્ત્ર કદાચ ન હોય, જો ઓનલાઈન બેઠા છો આપ સૌ, આ ગ્રંથ સાથે રાખો અને વાંચો, બહુ આનંદ આવશે। જો 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 અહીંયા આ વિશે થોડું અહીંયા લાગે, જો બોલે, હા છે આવ્યું, 368મું પાનું નીચેનો ફકરો જો, એક બે ફકરા અહીંથી જો, વચ્ચેથી જો, મૂળ તો સ્વરૂપ એ ચારિત્ર સ્વરૂપ છે, બીજો ફકરો નીચેથી, વિતરાગ સ્વરૂપ છે, થોડુંક લાંબુ વાંચો છું એટલે લિંક મળી જાય, અકશાય સ્વરૂપ છે, મળ્યું બધાને તમને? ચલા બેન અહીંયા જો, અહીંયા અહીંયા આ નીચે, નીચેથી 8-10 લીટી પછી, એક જ છે એવો જે ભગવાન અકશાય શાંત સ્વરૂપ, આહા અકશાય શાંત સ્વરૂપ, એનો જ્યાં સ્વીકાર થયો ત્યાં પર્યાયમાં શાંતિ આવે। કાકા કેમ નથી નીકળ્યો હજી? 68 પાન, 468 નીચેથી બીજો ફકરો, 8-10 લીટી ઉપર, આનંદનો સ્વીકાર થયો
પૂર્ણાનંદ નો પર્યાયમાં આનંદ આવે. જો આ 20મો બોલ છેલાવે, આ આલિંગન નો 20મો બોલ, પરિણમનમાં આનંદ આવ્યો, એ આવ્યો અનુભૂતિ વેદન માત્ર, પૂર્ણ જ્ઞાન નો સ્વીકાર થયો, એ 20મો બોલ છે. આ બધું સમ્યક જ્ઞાન નો અંશ પ્રગટ સમ્યક જ્ઞાન થાય. શાસ જ્ઞાન એ જ્ઞાન નથી. હવે આગળ જો, વીર જે અંદર છે, હવે અંદર નો વીર ત્રિકા સાંભળો, અંદર નો વીર ત્રિકાળ. ધનજીભાઈ, તો સિમંદર ભગવાન ને જે વીર પ્રગટ્યો છે એ ત્રિકાળ નહીં, એ ક્ષણિક પર્યાય છે. કેવડી અનંત, આહાહાહા, એક તરફ તો કહેવાય કે અનંત વીર, છતાં એની ઉંમર કેવડી, એક સમયની. વાહ, અચ્છા એક કામ કરો ને, અનંત વીર જે પ્રગટ થયું છે ને વિકાસભાઈ, એને પૂછો હાઉ ડુ યુ ડુ, નહીં સમજા, એને પૂછો તમારામાં શેની રચના થાય છે. બોલો બોલો, એ જે પ્રગટ અનંત વીર ની પર્યાય પ્રગટ થઈ, એમાં કોની રચના થાય છે? એ ક્ષણિક વીર ની રચના થાય છે. પેલા વીર એટલે શું? સ્વરૂપની રચના થાય એને વીર કહેવાય. રાગ ની તો વાત જ નથી. તો ઓલી જે અનંત વીર ની પ્રગટ પર્યાય છે વિકાસભાઈ, એમાં અનંત વીર ની રચના નથી. ઓહો, તો કોની રચના છે? બોલો બોલો, સ્વરૂપની રચના છે. તો સ્વરૂપ, સ્વરૂપ એટલે ત્રિકાળ વીર સ્વભાવની રચના છે. કઈક સમજણ, કઈક સમજણ. સમજો આ પેન મને વિકાસભાઈ આપ્યા હતા, વિકાસભાઈ સિંગાપુર ગયા હતા ને ત્યારે આ મને લઈ આવ્યા હતા, બરોબર મીનાબેન? મેં આ કીધું તમને, તો તમને આમાં પેનમાં પેન દેખાય કે સિંગાપુર દેખાય? બોલો 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 વિકાસભાઈ, તમને હું દેખાડું બતાવ, હા સિંગાપુર દેખાડું ને, તો આ પેનમાં આપણા જેવાને સિંગાપુર દેખાય, તો જ્ઞાનીને અનંત ચતુષ્ટયની પર્યાયમાં અનંત વીરી સ્વરૂપે આત્મા ન દેખાય, એવું કેમ બને? એનું નામ સ્વરૂપની રચના. મીનાબેન, આપણે 24 કલાક સંયોગે જ જીવીએ છીએ, સંયોગે જ મરી. ફરીથી ઓલી મરણભાઈ વાળી વાત આવી, હું કાઢવાનો તો માંગતો, હા હજી ઉભા થયા ન થયા, કમરમાં દુખે, પગમાં દુખે, સાહેબ તમે કા પરસેવો પરસેવો થઈ ગયા હતા? ની કાલ રાત્રે છે ને થોડી ટીકડી લીધી હતી, એક્શન 500, એ એક્શન વિકાસભાઈ, એ એક્શન 500 નો એક્શન છે. આ કેમ આ ગુરુદેવસિંહ નું કલાક સાંભળ્યા બાદ રિએક્શન ના આવ્યું? શું બોપતભાઈ શું વિચારો છો? દુખી નહી થતા? આ દુખી થવા માટે ભવ જ નથી. અલૌકિક મીનાબેન, આ જીવન છે અલૌકિક. બધી ચર્ચા શું કહીએ, કેટલું કહીએ. આજે મેં વાત કરી ત્રિકાળ. સંજયભાઈ 2 મિનિટ, હા જો નીચે જો હજી વાંચી થોડું, કોઈ શાસ્ત્ર નું વિશેષ જ્ઞાન હોય તો આ પ્રાણ પ્રગટે એમ કઈ નથી. આહાહા, મારે હજી સમયસર વાંચવાનું બાકી, પ્રવચન સાર વાંચવાનું બાકી. પહેલા ચોકડી મૂકો એના ઉપર, પહેલા એના ઉપર ચોકડી મૂકો, કોર્સ પર ચોકડી મૂકો. પણ આપણને કેટલો અહમ અને કેટલો અભિમાન છે, એમાં 2-4 શાસ્ત્ર વાંચી નાખ્યા હોય તો ભયો ભયો. ગુજરાતીમાં એક નવલકથા છે, વાંચીજો, ભદ્રમ ભદ્રમ, આખો અભિમાન ગળી જશે. કોઈ શાસ્ત્ર નું વિશેષ જ્ઞાન હોય તો આ પ્રાણ પ્રગટે એમ કઈ નથી, એનું જોઈએ. જો એનું જોઈએ, હું આનું છે ને સ્લાઇડ બનાવીને મૂકી સાચે છે. એલાવેન, બહુ ગજબ નો પ્રકરણ છે. એનું જો, એનું જોઈએ એટલે ગુરુદેવસિંહ સીધા અંદરમાં આવ્યો. એનું જોઈએ, એનું જોઈએ એટલે જે જ્ઞાન છે તેનું જ્ઞાન જોઈએ. સંભળાય છે બધાને? રાજેનભાઈ સંભળાય છે? છે તમારી પાસે સમયસર સિદ્ધિ? નથી, કઈ વાંધો નહીં, સાંભળો. જે જ્ઞાન છે, આહા હા હા, જે જ્ઞાન છે
તેનું જ્ઞાન જોઈએ, તેનું જ્ઞાન જોઈએ. શ્રદ્ધા સ્વરૂપ ત્રિકાળ છે તેની શ્રદ્ધા જોઈએ. આપણે તો સિમંદર ની શ્રદ્ધા થઈ ગઈ એટલે વાત પૂરી. નહી, સિમંદર તો અંદર છે, ખ્યાલમાં આવ્યું? શ્રદ્ધા સ્વરૂપ ત્રિકાળ છે તેની શ્રદ્ધા જોઈએ. ત્રિકાળ આનંદ છે તેને આનંદની દશા પર્યાયમાં જોઈએ. વીર ત્રિકાળ છે તેની પર્યાયમાં વીર શુદ્ધ સ્વરૂપની રચના કરે. જો આ શુદ્ધ સ્વરૂપની રચના કરે તેનું વીર પર્યાયમાં હોવું જોઈએ. અનંત વીરમાં અનંત વીર નથી, અનંત વીરમાં અનંત વીર છે. શું કીધું અમેરિકા વાળા ભારતીબેન? શું કીધું? અનંત વીરમાં અનંત વીર નથી તો કોણ છે? અનંત વીરમાં અનંત વીર છે. ફરીથી બોલવાની જરૂર. અનંત વીરમાં ક્ષણિક વીર નથી, અનંત વીરમાં ત્રિકાળ અનંત વીર છે. વાહ. હવે હું સ્વાધ્યાય પછી પૂછું, સુધાબેન કેમ છે? હમણાં હારું છે? કા આવા મરેસિયા ગાવાના આપણે? અમેરિકામાં સુનિલભાઈ બહુ જ સારું છે, હવે મરી ગયા સમજી લેવાનું. હા, ક્યાંય પણ સંયોગોમાં સારા વટ નથી. અને આપણે લઈને ઉભા હોય મોજે દરિયા લીલાછમ. શું લીલાબાઈ તારી કે માસીબા હતા? એટલે મેં કીધું સંયોગે જ આપણે જીવીએ છીએ. એટલે આજના પ્રવચનમાં અલૌકિક એવા ત્રણ ચાર બોલ આવ્યા છે. સમયસારની બીજી ગાથા, પ્રવચન સાર 172મી ગાથા, 20મો બોલ, આ બધો અલૌકિક ધબકતું 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 બધું હૃદયશ્રીના પ્રવચનોમાં આવે છે. વિચારજો આપ સૌ. અને પરોક્ષ રૂપે તો હું જોડાયેલો રહીશ સ્વાધ્યાય સાથે, પણ કદાચ હું આપ સૌની સામે પ્રસ્તુત ન થઈ શકું. આવતીકાલે અને પરમ દિવસે બે ત્રણ દિવસ તો પરવાસમાં છું હું. પરવાસમાં પછી નિજવાસની વાત તો કેવી રીતે થાય? એટલે જ્યારે પણ અનુકૂળતા થશે કદાચ ગુરુવારથી, કદાચ કહું છું ગુરુવાર, શુક્રવાર, શનિવાર પછી જેમ જેમ અનુકૂળ બને તેમ સ્વાધ્યાય લેવાના પ્રયત્નો કરશું આપણે. અને બીજી વાત, બે અઠવાડિયા એટલે લગભગ 13 દિવસ અવકાશ રહેશે. 22મી તારીખે, 22મી તારીખ રવિવાર છે, તો રવિવારે 99% આપણે નહીં, રવિવારે પણ નહીં થાય, સોમવારે 23 તારીખથી આપણો સ્વાધ્યાયનો ક્રમ બરોબર અહીંયા ચાલુ થઈ જશે. સોમવારે 23 તારીખ, રવિવારે હું બપોરે આવી જવાનું છું. ખ્યાલ રાખીએ આપણે. અને આ પ્રત્યક્ષ પરોક્ષ સ્વાધ્યાય સાથે આપ મારી સાથે જોડાઓ કે ન જોડાઓ એ આપની મરજી, પણ ગુરુદેવશ્રીના પ્રવચનોને ચૂકતા નહીં. એક પ્રવચન પણ ચૂકો એટલે ચક્રવર્તીના વૈભવને ચૂક્યા એટલી હદે પશ્ચાતાપ આપણને થવો જોઈએ. એક શબ્દને પણ ચૂકતા નહીં, એક પ્રવચનને ચૂકતા નહીં. અને ચોક્કસ આવતીકાલનો પ્રવચન આજે બપોરે વાંચો, વાગોળો, પોઈન્ટ્સ બનાવો અને પછી સમયસાર સિદ્ધિ સામે મૂકીને સાંભળો. ગજબ ગજબ. અરે તમે મોબાઈલ ઉપર ઝૂમ ઉપર જોડાવો છો ને તો એ એપ્લિકેશનમાં એટલી બધી સુટેબિલિટી છે, તમે વીતરાગ વાણીમાંથી ઓલો ગ્રંથ ઓપન કરી શકો અને ઝૂમનું લાઈવ પ્રવચન તમે સાંભળી શકો અને એ પ્રવચનોનું સ્ક્રોલ કરતા કરતા બધું જ તમે આગા પાછા પણ જોઈ શકો. એટલી બધી આપણી પાસે હવે આ આંગળાના વેઢાના સૌભાગ્ય છે. આના તો સૌભાગ્ય જાગ્યા, પણ આપણા જો અહોભાગ્ય નહીં જાગે તો પછી સિમંદર જ શરણ છે. બરાબર, વિરામ લેશો આપણે. નિજ નિધિ નિજ મે બતાઈ અનંત ઉપકાર હૈ ઉસકે લિયે જિન વાણી માં કો વંદના શત બાર હૈ વંદના શત બાર હૈ વંદના શત બાર હૈ.
जपो दिन रैन, जो तेरी शरण आ गए सुपावे सुख चैन। जावाणी के ज्ञान ते सूझे लो का लोक, सोवाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो ढोक।